મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, દરેક જણ મજામાં તો છો ને? હા, બધા મજામાં છો, બરાબર ને? આગળના નવમા ચેપ્ટરની અંદર અડધો ભાગ, પોણો ભાગ અને બીજું શું શીખ્યા? પા ભાગ, બરાબર, એના વિશે આપણે શીખ્યા. હવે આજે આપણે આપણા નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર 10, જેનું નામ છે પેટર્નની રમત. આમ તો તમે ઘણી બધી જગ્યાએ પેટર્ન જુઓ જ છો, બરાબર ને? તમારા ઘરમાં જે તમે બેડ ઉપર સુઈ જાઓ છો, એ બેડ ઉપર જે ચાદર પથરાય છે તેની અંદર પણ તમને કેટલીક વાર પેટર્ન જોવા મળે છે. ધ્યાનથી જોજો, કોઈક ને કોઈક પેટર્ન તો હોય જ છે. ત્યાર પછી બારી ઉપર લગાવેલા પડદા, એ પડદાની અંદર પણ ક્યારેક કેટલીક પેટર્નો જોવા મળે છે. દીવાર ઉપર ક્યારેક આપણે રંગીન ડિઝાઇનો કરાવીએ છીએ, બરાબર, એ ડિઝાઇનની અંદર પણ તમને કેટલીક વાર પેટર્નો જોવા મળે છે. આમ આપણને વિવિધ જગ્યાએ ઘણી બધી પેટર્નો જોવા મળે છે, બરાબર. પેટર્ન મીન્સ કે એક બાર એક પછી એક એ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે, બરાબર. તો એવું જ આજનું આપણું આ ચેપ્ટર, ચેપ્ટર 10 જે છે પેટર્નની રમત, એની અંદર આપણે ઘણી બધી પેટર્નો જોવાના છીએ, બરાબર. તો ચાલો આજના આપણા આ ચેપ્ટર 10 પેટર્નની રમત એની શરૂઆત કરીએ. ચાલો જોઈએ પેટર્ન આગળ વધારો. આ રીતે આપણને પેટર્ન આપેલી હોય છે અને એમ કહેવામાં આવે કે આ પેટર્નને આગળ વધારો. તો આ પેટર્નને આગળ આપણે કઈ રીતે વધારી શકીએ તે જોઈએ. ચાલો પહેલાથી શરૂઆત કરીએ. જુઓ, અહીંયા સર્કલ છે, ખાલી છે. અહીંયા જે સર્કલ આપ્યું છે તે ડાર્ક સર્કલ છે અને અહીંયા ગાડી સર્કલની અંદર પણ સર્કલ છે. હવે પેટર્ન કઈ રીતે આગળ વધે છે? આપણે જે રીતે ઘડિયાળનો કાંટો ફરે છે એ જ રીતે આપણે પેટર્નને પણ આગળ વધારીશું. એટલે કે ઘડિયાળના કાંટાની દિશા તરફ આપણે પેટર્નને આગળ વધારીશું, બરાબર. ચાલો હવે જો આ જે અહીંયા છે તે ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. અને અહીંયાનું સર્કલ જે હતું તે અહીંયા આવી ગયું. અને અહીંયા જે આ ડાર્ક સર્કલ હતું તે ક્યાં આવી ગયું? અહીંયા, એટલે કે અહીંયા આવી ગયું. એટલે કે એક એક સ્ટેપ આગળ વધ્યા આપણે આ પેટર્નને આગળ વધારી. ચાલો સૌથી પહેલા તો આપણે ત્રિકોણ દોરી દઈશું, બરાબર. હવે જુઓ, આ ડાર્ક સર્કલ તે અહીંયા છે, તે ક્યાં આવી જશે? અહીંયા આવી જશે, અહીંયાથી અહીંયા આવી જશે. હવે આ ડાર્ક સર્કલ અહીંયા આવી ગયું એટલે આ ડિઝાઇન ક્યાં જશે? સાઈડ ઉપર ખસી જશે, એટલે એ ડિઝાઇન અહીંયા આવી જશે, બરાબર. અને આ ડિઝાઇન અહીંયા આવી ગઈ એટલે અહીંયાનું જે સર્કલ છે તે ક્યાં ચાલ્યું જશે? ઉપર ચાલ્યું જશે, બરાબર. એટલે આપણે બીજું જોઈએ તો આ સર્કલ અહીંયા આવ્યું, હવે એ ફરી પાછું ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. આ ડાર્ક સર્કલ અહીંયા આવી જશે અને આ ડબલ સર્કલ ક્યાં જશે? ઉપર ચાલ્યા જશે. ફરી આપણે એને આગળ વધારીએ તો આ ડબલ સર્કલ ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. આ ખાલી સર્કલ અહીંયા આવશે અને આ ડાર્ક સર્કલ અહીંયા ઉપર ચાલ્યું જશે. ફરી આ પેટર્નને આપણે આગળ વધારીએ તો આ ડાર્ક સર્કલ અહીંયા નીચે આવી જશે, આ ડબલ સર્કલ અહીંયા આવી જશે અને આ ખાલી સર્કલ અહીંયા આવી જશે. તમે જોઈ શકો છો કે જે પહેલા હતી ત્રિકોણ એ જ ત્રિકોણ જોવા મળે છે. પહેલું અહીંયા, બીજું અને ત્રીજું. ફરીથી પાછી એ જ સ્ટેપમાં પહેલું, બીજું અને ત્રીજું એ રીતે આગળ વધે છે. એટલે કે પેટર્ન એક પછી એક એના જ ક્રમમાં આગળ વધે છે. બીજું જુઓ, આ ત્રિકોણ એટલે કે એરો જેવું છે, બરાબર. એ સૌથી પહેલા ઉપર હતું, પછી અહીંયા આવ્યું, આટલે આવ્યું અને અહીંયા આવ્યું. જે આ પેટર્ન જુઓ છો તે પેટર્ન એક્ઝેક્ટ ઘડિયાળના કાંટા પ્રમાણે આગળ વધે છે. આપણે તમે આ રીતે ઘડિયાળ તો જોઈ જ હશે, બરાબર. અહીંયા ગાડી કેટલા લખેલા હોય છે? 12. અહીંયા કેટલા હોય છે? 3. અહીંયા કેટલા હોય છે? 6. અને અહીંયા 9. હવે જુઓ, પહેલી આની આ કિનારી, આ કિનારી વાળો જુઓ, પહેલા આ રીતે છે,
પછી એ થોડો ખસીને અહીંયા આવ્યો, બરાબર. પછી પાછો એ નીચે આવ્યો, એટલે કે આ રીતે થયો અને આ આ રીતે થયો, બરાબર. હવે આને આપણે આગળ વધારીએ, તો હવે આ અહીંયા આ રીતે છે, તો અહીંયા ઉપર જશે તો કેવી રીતે થશે? આ રીતે થશે, બરાબર. એને થોડો આગળ વધારીએ એટલે કે અહીંયાથી અહીંયા આવશે, તો કઈ રીતે થશે? આ રીતે થશે, બરાબર. હવે આને અહીંયાથી અહીંયા આવશે એટલે એ કેવી રીતે થશે? આ રીતે થશે, બરાબર. અને અહીંયા છ પરથી નવ પર જાય છે એટલે કે કઈ રીતે થશે? આ રીતે થશે, બરાબર. ઇઝીલી આપણી પેટર્ન આગળ વધે છે, બરાબર. જે સ્ટેપમાં, આ ચાર સ્ટેપમાં એ વધી હતી, એ જ રીતે આ સ્ટેપમાં એ આગળ વધે છે. હવે આગળ જોઈએ. જુઓ, પહેલા લંબચોરસ બોક્સમાં બે ડોટ્સ છે, બીજા લંબચોરસ બોક્સમાં ચાર ડોટ્સ છે, ત્રીજા લંબચોરસ બોક્સમાં ત્રણ ને ત્રણ છ છે, બરાબર. તો હવે આ પેટર્ન કઈ રીતે આગળ વધે છે? તો કે બે ચાર છ, હવે કેટલા આવશે? કેટલા આવશે ડોટ્સ? હા, મેં લંબચોરસ બોક્સ બનાવ્યું, બરાબર. પહેલામાં બે ચાર છ અને કેટલા આવશે? આઠ આવશે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. હવે આઠ પછી કેટલા આવશે? એને આપણે આગળ વધારીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, બરાબર. બે ચાર છ આઠ દસ, દસ પછી બાર, બાર પછી ચૌદ. દરેકની અંદર બે 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 ડોટ્સ વધારતા જવાના. કેટલા? બે. બે બે ડોટ્સ આગળ વધારતા જઈએ તેમ તેમ આ પેટર્ન આગળ વધતી ને વધતી રહે. ચાલો આગળ. અહીંયા જુઓ, પહેલા એક લંબચોરસ છે, પછી બે લંબચોરસ થયા, પછી ત્રણ લંબચોરસ થયા. ત્રણ પછી કેટલા આવશે? એક બે ત્રણ ચાર. ચાર પછી કેટલા આવશે? એક બે ત્રણ ચાર પાંચ, બરાબર. પાંચ પછી છ, છ પછી સાત, સાત પછી આઠ. જ્યાં સુધી આપણને આગળ વધારવા માટે કીધી હોય ત્યાં સુધી પેટર્નને આપણે આગળ વધારવાની. ચાલો બીજી નવી કેટલીક પેટર્નો જોઈએ. આપણે આગળ પેટર્ન જોઈએ તો પહેલા બોક્સમાં છે, પછી અહીંયા છે, અહીંયા છે. તો હવે આ સર્કલની અંદર પેટર્ન ક્યાં આવશે? આગળ આગળ વધે છે, બરાબર. હવે જો પહેલું બોક્સ, સામેનું બોક્સ, નીચેનું બોક્સ, તો હવે ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર. અહીંયાથી ક્યાં જશે? ફરી પાછી એની ઉપર, એટલે કે અહીંયા આવશે. આપણને બે જ સર્કલ આપ્યા છે તો આપણે બે ની અંદર જ પેટર્ન આગળ વધારીશું. આપણને આગળ પેટર્ન વધારવા માટે કીધું નથી. આપણને જેટલી જગ્યા આપી હોય એટલી જ જગ્યામાં આપણે પેટર્ન વધારવાની. હવે તમને એમ કે ત્રણ સ્ટેપ પેટર્ન આગળ વધારો, પાંચ સ્ટેપ પેટર્ન આગળ વધારો, તો એટલા સ્ટેપ જ તમારે પેટર્નને આગળ વધારવાની, એથી વધારે તમારે પેટર્નને આગળ વધારવાની નથી. ચાલો અહીંયા જુઓ, પહેલા બોક્સમાં ત્રણ, એક ત્રિકોણ છે, બીજા બોક્સમાં ત્રણ ત્રિકોણ છે, ત્રીજા બોક્સમાં પાંચ ત્રિકોણ છે. તો પહેલા એક, ત્રણ અને પાંચ, એટલે કે એકી સંખ્યામાં આપણે આગળ વધવાનું છે. આગળ આપણે જોયું તો બેકી સંખ્યામાં આગળ આપણે આગળ વધ્યા હતા. આની અંદર આપણે એકી સંખ્યામાં આગળ વધવાનું છે. તો કે એક, ત્રણ, પાંચ. પાંચ પછી એકી સંખ્યા કઈ આવશે? પાંચ પછીની એકી સંખ્યા, તો કે પાંચ પછીની એકી સંખ્યા સાત. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. હવે સાત પછીની એકી સંખ્યા કેટલી? આઠ આવશે. આઠ તો બે કી સંખ્યા થઈ ગઈ, તો કેટલી આવશે? નવ. તો કેટલા આવશે? નવ. એક બે ત્રણ ચાર
પાંચ છ સાત આઠ અને નવ. કેટલા આવશે? નવ. નવ પછી અગિયાર, અગિયાર પછી તેર. પણ આપણને હજુ આગળ વધારવા કીધું નથી, આપણને ફક્ત બે જ બોક્સ ખાલી આપ્યા હતા, એટલે આપણે બે બોક્સમાં જ પેટર્નને આગળ વધારી. આપણે જોઈએ તો જુઓ, પહેલા સર્કલની અંદર એ બી લખ્યું છે, બીજામાં સી ડી અને ત્રીજામાં ઈ એફ, એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો આપેલા છે, એને આપણે આગળ વધારવાના છે. એ બી સી ડી ઈ એફ, ઈ એફ પછી શું આવશે? ઈ એફ પછીના બે મૂળાક્ષર, તો ઈ એફ પછી જી અને એચ, પછી આઈ અને જે, ત્યાર પછી કે અને એલ, પછી એમ એન ઓ પી ક્યુ આર, એ રીતે આપણે આગળ વધીશું. પણ ફક્ત આપણને ત્રણ જ સર્કલ આપ્યા છે પેટર્ન આગળ વધારવા માટે, એટલે આપણે આ પેટર્નને આગળ અહીંયા વધારીશું નહીં. બરાબર, હવે બીજી પેટર્ન જોઈએ. હવે આગળ જોઈએ, જો દસ એ વીસ બી ત્રીસ સી, તો દસ વીસ ત્રીસ દરેકની અંદર આપવામાં દસ દસ ઉમેરતા જવાનું, અને એ બી સી અંગ્રેજી મૂળાક્ષર લખતા જવાનું. દસ વીસ ત્રીસ, ત્રીસ પછી શું આવશે? ચાલીસ, અને અહીંયા સી છે તો અહીંયા શું આવશે? ડી. ચાલીસની અંદર દસ ઉમેરીએ તો પચાસ, અને અહીંયા ડી છે તો અહીંયા શું આવશે? ઈ. પચાસની અંદર દસ ઉમેરીએ તો કેટલા થશે? સાહીઠ, અને અહીંયા ઈ છે તો અહીંયા કયો અંગ્રેજી મૂળાક્ષર આવશે? એફ. એટલે કે એબીસીડીના ક્રમમાં પણ આગળ વધારવાનું, અને અંકોમાં દસ દસ ઉમેરતા જવાનું. આગળ જોઈએ, અહીંયા જો ઝેડ નવસો, વાય આઠસો, એક્સ સાતસો, ઉલટા ક્રમમાં જાય છે, ઉતરતા ક્રમમાં. બરાબર, સાતસો પછી શું આવશે? છસો. સાતસો પહેલા શું આવશે? એટલે કે ઉતરતા ક્રમમાં લખવાના છે, એટલે કે છસો. હવે અહીંયા એક્સ વાય ઝેડ એ પણ ઉતરતા ક્રમમાં છે, તો અહીંયા શું આવશે? કયો અંગ્રેજી મૂળાક્ષર આવશે? તો કે ડબલ્યુ. કયો અંગ્રેજી મૂળાક્ષર આવશે? ડબલ્યુ. થયું, ડબલ્યુ એક્સ વાય ઝેડ. હવે છસો, તો છસો કરતા નીચે આપણે આવીએ તો કેટલા આવશે? પાંચસો. હવે અહીંયા ડબલ્યુ, તો અહીંયા કયા આવશે? શું આવશે? વી આવશે. શું આવશે? વી. બરાબર ને? અને એની આગળ કેટલા આવશે? ચારસો. અને વી કરતા પહેલો અક્ષર કયો છે? તો કે યુ. બરાબર ને? કયો છે? યુ. હવે જોઈ લઈએ, યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ થઈ ગયું. યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, ચારસો, પાંચસો, છસો, સાતસો, આઠસો અને નવસો પેટર્નમાં ગોઠવાઈ ગયા. બરાબર, આવી રીતે આપે તો થોડું મગજ શાંત રાખીને ધીમેથી આ રીતે પેટર્ન આગળ વધારવાની. આગળ જોઈએ તો એક બે ત્રણ, બે ત્રણ ચાર, તો આમાં કઈ રીતે છે? છેલ્લા બે અક્ષર લેવાના. કેટલા? બે અક્ષર. જો બે ત્રણ અને ચાર, પછી છેલ્લા પાછા બે અક્ષર, ત્રણ ચાર અને પાંચ. બરાબર, પાછા છેલ્લા બે અક્ષર, ચાર પાંચ અને છ, એટલે કે એક એક અંક આગળ પણ વધારવાનો છે અને છેલ્લા બે અંક લેવાના છે. હવે અહીંયા જુઓ, પાંચ અને છ, પાંચ અને છ, તો છ પછી કયો અંક આવશે? સાત. હવે અહીંયા છેલ્લા બે અંક લઈએ, છ અને સાત, અહીંયા સાત પછી કયો અંક આવશે? આઠ. છેલ્લા બે અંક લઈએ, સાત અને આઠ, આઠ પછી કેટલા આવશે? નવ. છેલ્લા બે અંક લઈએ તો કે કેટલા આવશે? આઠ અને નવ, અને અહીંયા કેટલા આવશે? નવ પછી દસ. બરાબર, હવે અહીંયા ગાડી છેલ્લા બે અંક લઈએ તો કે કેટલા છે? દસ. દસ પછી કેટલા આવશે? અગિયાર. છેલ્લા બે અંક લઈએ તો કે અગિયાર,
11 પછી કેટલા આવશે તો કે 12 છેલ્લા બે અંક લઈએ તો કે 12 અને 12 પછી કેટલા આવશે તો કે 13 છેલ્લા બે અંક લઈએ તો કેટલા આવશે 13 અને 13 પછી કેટલા આવશે 14 બરાબર એટલે આ રીતે આ પેટર્ન ને આગળ વધારવાની હવે ચાલો 150 200 250 તો આમાં તમને ક્લિયર જ હશે કે આ પેટર્ન કઈ રીતે આગળ વધે છે તો કે દરેક ની અંદર 50 50 ઉમેરતા જવાનું 150 ની અંદર આપણે 50 ઉમેરીએ તો કેટલા થાય 200 200 માં 50 ઉમેરીએ તો કે 250 250 માં આપણે 50 ઉમેરીશું તો કેટલા આવશે 300 300 માં 50 ઉમેરીએ તો કેટલા આવશે 350 બરાબર તો આ રીતે આપણે પેટર્ન ને આગળ વધારી શકીએ છીએ બીજી કેટલીક પેટર્ન નવી પેટર્ન આપણે નવા વિડીયોમાં શીખીશું તો મિત્રો આજે આટલે સ્ટોપ કરીએ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું.